ફ્રેન્ડ્સ વેલકમ ટુ વેબ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આપણે જે બે વિડિયો સિરીઝ શરૂ કરી છે જેમાં એક છે વન વિભાગ ગુજરાત રાજ્યની અગત્યની વન વનઔષધિની પીડીએફ જે બુ છે તેમાંથી આપણે વિડીયો સિરીઝ શરૂ કરી છે જેમાં આપણે પંદર વિડીયો અપલોડ કરી દીધા છે ત્યારબાદ બીજી વિડીયો સિરીઝમાં આપણે વન્યજીવ પ્રશ્નમંચની વિડીયો સિરીઝ શરૂ કરી છે જેમાં આજે ભાગ નંબર પાંચમાં આપણે પહોંચ્યા છીએ જેમાં આપણે આજના ફોરેસ્ટ સ્પેશિયલ વન્યજીવ પ્રશ્નમંચ વિડીયોમાં જોઈશું શરીરસુપ પ્રાણીઓના અગત્યના પ્રશ્ન તો ચાલો આપણે વધુ સમય ન બગડતા શરૂ કરીએ તમે આગળના વિડીયો ના જોયા હોય તો આ વિડીયો જોઈને અથવા તો પહેલાં તે વિડીયો જોઈ લેવા અને અગત્યની ઔષધિના વિડીયો પણ જોઈ લેવા તો ચાલો શરૂ કરીએ વન્યજીવ પ્રશ્નમંચ વિડીયો સિરીઝ અને ભાગ નંબર પાંચમાં આપણે જોઈશું શરીરસરૂપ એટલે કે પેટે ચાલનારા પ્રાણીઓના અગત્યના પ્રશ્નો જે બુકમાં આપેલા છે પ્રશ્ન નંબર એક સૌથી વધુ લંબાઈના સાપની જાતિ કઈ છે તો રેટિક્યુલેટેડ પાયથન એટલે કે જાળીદાર અજગર સૌથી વધુ લંબાઈના સાપની જાતિ છે રેટિક્યુલેટેડ પાયથન સૌથી ટૂંકો સાપ કયો છે તો થ્રેડ સ્નેક દુનિયામાં સૌથી લાંબો ઝેરી સાપ કયો છે કિંગ કોબરા જેને ગુજરાતીમાં નાગરાજ તરીકે ઓળખાય છે વિશ્વમાં શેરીસ રૂપોની કેટલી જાતો નોંધાયેલ છે તો જવાબ આવશે પાંચ હજાર એકસો ને પંચોતેર વિશ્વમાં શેરીસ રૂપોની પાંચ હજાર એકસો પંચોતેર જાતો નોંધાયેલ છે પ્રશ્ન નંબર પાંચ કયા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેર પ્રતિરોધ ઝેરની પ્રતિરોધ રસી તૈયાર કરવામાં આવી છે તો જવાબ આવશે ઘોડો ઘોડા ઘોડા પ્રાણીના ઉપયોગથી બોમ્બેની હાફકિન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાપના ઝેરની પ્રતિરોધક રસી તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર છ ભારતમાં જમીન પરનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે તો જવાબ આવશે ક્રેટ જેને કહેવાય છે કાળો તરો દુનિયાનો સૌથી વધુ ઝેરી સાપ કયો છે વરબા ગ્રીન સ્નેક જે દુનિયાનો સૌથી ઝેરી સાપ છે દુનિયાની સૌથી લાંબી ગરોળી કઈ છે કોમોડો ડ્રેગન દુનિયાની સૌથી લાંબી ગરોળી છે કોમોડો ડ્રેગન સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ કયો છે તો જવાબ આવશે ધી રેટલ બિયરિંગ પીટ વાઇપર ધી રેટલ બિયરિંગ પીટ વાઇટર એ સાપની જાતોમાં સૌથી વધુ બુદ્ધિશાળી સાપ છે પ્રશ્ન નંબર દસ દુનિયામાં જમીન ઉપર સૌથી ઝડપી ચાલતો સાપ કયો છે તો જવાબ આવશે બ્લેક માંબા કયા સાપને સૌથી મોટી ફેણ હોય છે તો જવાબ આવશે ગબુન વાઇપરને સૌથી મોટી ફેણ હોય છે પ્રશ્ન નંબર બાર કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવેલી છે કયા સાપોની સૌથી મોટી ફેમિલી આવી આવેલી છે તો જવાબ છે અજગર બુવા તથા એનાકોન્ડા ગ્રુપ ઓફ બોય ડેની સૌથી મોટી ફેમિલી આવેલ છે અજગર બુવા તથા એનાકોન્ડા ગ્રુપ ઓફ બોય ડે પ્રશ્ન નંબર તેર આદિજીવ યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા તો આદિજીવ યુગમાં ઉભયજીવી તથા જંતુઓ આ પ્રકારના પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા મોજૈક યુગમાં કયા પ્રાણીઓ મુખ્યત્વે જોવા મળતા હતા મોજ મેજોક યુગમાં કયા પ્રાણીઓ જોવા મળતા હતા તો જવાબ આવશે પેટે ચાલનારા પ્રાણીઓ એટલે કે શરીર સ્વરૂપ પ્રાણીઓ જોવા મળતા હતા જેને રેપ્ટાઇલ કહેવાય છે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર રેટલ સાપ રેટલ સાપની રેટલ એટલે કે ગુગર ક્યાં આવેલ હોય છે તો પૂછડીના શેડે રેટલ સાપની રેટલ આવેલ છે રેટલનો અર્થ ગુગરો થાય છે સાપનું દુશ્મન કયું પ્રાણી ગણાય છે નોળિયો દુનિયામાં ફક્ત કયો સાપ માળો બાંધે છે કિંગ કોબરા એટલે કે નાગરાજ જે દુનિયામાં માળો બાંધતો એકમાત્ર સાપ છે ગુજરાતના ઝેરી સાપ ક્યાં છે તો જવાબ છે કાળોત્ર એટલે કે ક્રેટ કાળોત્રો એટલે ક્રેટ નાગ એટલે કે કોબરા ફૂરસો પેડકું એટલે સો સ્કેલ વાઇપર ખડશિત્રો એટલે રૂલ્સ વાઇપર અને દરિયાઈ સાપ એ ગુજરાતમાં જોવા મળતા ઝેરી સાપ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ તબીબી પ્રેક્ટિસમાં કયા પ્રાણીનું પ્રતિક વપરાય છે તો સાપનું પ્રતિક વપરાય છે પ્રશ્ન નંબર વીસ મગરની કઈ જાત ગંગા નદીમાં જોવા મળે છે તો જવાબ આવશે ઘરિયલ નામની જાત ઘરિયલ નામની મગરની જાત ગંગા નદીમાં જોવા મળે છે આગળ જોઈએ પ્રશ્ન નંબર બાવીસ સાપ ખોરાક વગર કેટલું જીવી શકે છે તો સાપ ખોરાક વગર સાત માસ સુધી જીવી શકે છે ખાસ યાદ રાખજો સાપ ખોરાક ગ્રહણ કર્યા વગર સાત માસ સુધી જીવી શકે છે અળસિયાના શરીરની રચના કેવી હોય છે અળસિયાને હાડપિંજર હોતું નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચોવીસ કાચબાનું કવચ શેનો ભાગ છે અસ્થિ કંકાલનો ભાગ છે પ્રશ્ન નંબર પચીસ ક્યુ સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે તેમજ પાણીમાં થોડા અંતર સુધી તરી શકે છે તો જવાબ આવશે ઈગવાના જે સરીસૃપ જમીન ઉપર દોડી શકે છે અને પાણીમાં થોડા અંતર સુધી તરી પણ શકે છે પ્રશ્ન નંબર છવ્વીસ કયો સાપ તેને જરાય સંસેડવામાં આવે ત્યારે ઊંધો ફરી જઈ મૃત્યુ પામેલ હોય તેમ પડી રહે છે તો જવાબ છે કોમન રેટ સ્નેક કોમન કોમન એટલે કે સામાન્ય થાય પરંતુ આ આ સાપનું નામ કોમન રેટ સ્નેક છે પરંતુ કામ વિચિત્ર છે તમે જોઈ શકો છો કે આ સાપને જરાય સંસેડવામાં આવે ત્યારે તે ઊંધો ફરી જાય મૃત્યુ પામેલ હોય તેમ નાટક કરે છે અને નામ છે કોમન રેટ સ્નેક આગળ જોઈએ પ્રશ્ન નંબર પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે કેમેલિયોન પોતાનો રંગ શેના કારણે બદલી શકે છે તો જવાબ આવશે ક્રોમેટોફોર્સ નામના કોષને કારણે તે પોતાનો રંગ બદલી શકે છે ઘડિયાળ નામના મગર શું ખાય છે ઘડિયાળ નામના મગર માછલી ખાય છે સર્પ શેમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે એટલે કે સર્પ જેમ માણસ સિમ્પાંઝિમ્માથી ઉત્ક્રાંતિ પામેલા છે તેમ સર્પ ઉત્ક્રાંતિ પામેલા છે તો જવાબ આવશે સર્પ ગરોળીઓ એટલે કે લિઝાર્ડમાંથી ઉત્ક્રાંતિ પામેલા છે સૌથી મોટી ગરોળી એટલે કે લીજાડ કઈ છે કોમોડો ડ્રેગન સૌથી મોટી ગરોળી છે આ હતા સરીસૃપ સરીસૃપ પ્રાણીઓના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સરીસૃપ પ્રાણીઓની વ્યાખ્યા શું થાય છે તે તમારે કમેન્ટ કરવાની છે આગળના વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે અને નવા પ્રશ્નો સાથે ફરી મળીશું વિડીયો ગમતા હોય અને જો આપણે વળી વિડીયો ગમતા હોય અને તમે પહેલી જ વાર આ યુટ્યુબ ચેનલમાં આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સુધી શેરજો થેન્ક યુ ફોર વોચિંગ